કોરોનાને લઈ શહેરને લોકડાઉન કરાયું છે ત્યારે રોજ કમાવી ખાનારાઓ માટે અનેક સામાજિક આગેવાનો અને સંસ્થાઓ આગળ આવી રહી છે. ત્યારે સુરતના ચોક બજાર કસ્તુરબા બાગ પાસે સામાજિક આગેવાનો ગરીબો માટે હાલ જમવાનું બનાવી ફૂડ પેકેટનું વિતરણ કરી માનવતા મહેકાવી રહ્યા છે. કોરોનાએ દેશ અને દુનિયામાં મહામારી ફેલાવી છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસો સાથે એક મોત નિપજતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. ત્યારે સુરતમાં હાલ રોજ લાવી ખાનારાઓની અને શ્રમિકોની હાલત કફોડી બની ગઈ છે. કામ ધંધા બંધ થતા તેઓએ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. આવા લોકો માટે હવે શહેરની અનેક સામાજિક સંસ્થાઓ સાથે સામાજિક આગેવાનો પણ આગળ આવી રહ્યા છે. ત્યારે સુરતના ચોક બજાર કસ્તુરબાગ પાસે સામાજિક આગેવાનો દ્વારા તબીબો માટે કિચન શરૂ કરી રોજ 600થી વધુ લોકોનું ભોજન તૈયાર કરી વિવિધ ગરીબ વિસ્તારોમાં ગરીબો માટે ફૂડ પેકેટ બનાવી વિતરણ કરી માનવતા મહેકાવાઈ રહી છે. તો આ યુવાનોએ શું કહ્યું તે સાંભળીએ. આજ પ્રજા કર્ફ્યુને લીધે ગરીબ લોકો જે રોજ કમાય છે, રોજ ખાય છે, તે લોકોના ઘરની અંદર આજે ચૂલા પણ બંધ છે. બે દિવસથી લોકોના ઘરે જમવાનું બન્યું નથી એવો અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં કોલ આવે છે. જેના લીધે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા અમે જનતાને, દાનવીરોને અપીલ કરીએ છીએ કે આવા દાનવીરો અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં કોન્ટેક કરો, જેના અમે ફૂડ પેકેટ બનાવી તે લોકોના ઘર ઘર વેચીશું. એવી રીતે અમને હાલમાં જ એજાઝભાઈ જે ચોક બજાર દાવલસા દરગાહની પાસે કેટલાક ગરીબ લોકોનું જમવાનું ભંડારો ચાલુ છે જે બહુ સરસ છે, એમને હું સલામ કરું છું કે આવા દાનવીરો અમારા સુરત શહેરની અંદર આગળ આવે છે અને ગરીબ લોકોનો સેવા આપે છે. એવી રીતે દરેક દાનવીરને હું અપીલ કરું છું કે તેઓ આગળ આવે. જે અમને હાલની પરિસ્થિતિ એ કોસાળા વાત છે, બેસ્તાના વાત છે, ત્યાં એવા ગરીબ લોકો છે કે બે બે દિવસથી ખાવાનું ખાધેલા નથી. એવા ગરીબ લોકોને પડકે અમે ઊભેલા છીએ અને દાનવીરોથી અપીલ કરીએ ખાસ કરીને કે આવા વિસ્તારોમાં જાઓ અને ગરીબ લોકોને ખાવાનું આપો, એની જીવન જરૂરી વસ્તુ આપો, એવી અમારી પ્રાર્થના છે, એવી અપીલ છે. હાલ શહેરના અનેક વિસ્તારોમાં ગરીબો માટે લોકો આગળ આવી ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા અને ખાસ કરીને મનપા દ્વારા પણ ગરીબો માટે હવે દરેક ઝોનમાં ફૂડ સેન્ટરો પણ શરૂ કરાયા છે જ્યાં જઈ ગરીબો જમી શકે છે.